એસટીવી ન્યૂઝ સુરત, બેલ આઇકોન કો ક્લિક કીજીએ, ચેનલ સબસ્ક્રાઇબ કીજીએ. એસટીવી ન્યૂઝ માં આપસો દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. હું કાજલ જગદાળે. તો હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. વરાછા વિસ્તારમાં બેટી બચાવો બેટી પઢાઓ માટે એક સંસ્થા ખોલવામાં આવી છે અને તે સંસ્થાને ગઈકાલે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને તેમાં ભાજપના ઘણા લોકોએ ભાગ લીધો હતો અને તેમાં ભાજપના મેન શ્રી જગદીશ પટેલ ઉપસ્થિત હતા. આ ઉદ્ઘાટન સારી રીતે ઉજવવામાં આવ્યો હતો. તમારું નામ? મારું નામ શોભના કાકડિયા છે. હા, સપનાબેન, આજે શું કાર્યક્રમ છે અને તેમની રૂપરેખા શું છે? કઈ ઓપનિંગ કઈ રીતનું છે? એમાં કઈ કઈ પ્રવૃત્તિઓ છે? આજનું જે ઓપનિંગ છે અને કાર્યક્રમ છે, આમ તો સમાજ માટેનો સહેતુક કાર્યક્રમ છે કે જેની અંદર દીકરીઓ માટે બહુ મુશ્કેલીઓ ઊભી થાય છે કે પોતે પગભર નથી. એક તો પગભર ન હોવાના કારણે ગમે ત્યાં ભટકવું કે આ કે તે કે ઘણી બધી મુશ્કેલીઓ છે. એના કારણે અમારું નાના વટાળા એક ટ્રસ્ટ છે જે દીકરી મોટા વટાળા જે ટ્રસ્ટ છે, દીકરી એજ્યુકેશન ટ્રસ્ટ, જેના દ્વારા એક એવું આયોજન કરવામાં આવ્યું છે કે દીકરીઓ પોતે ભણી શકે, હુનર શીખી શકે અને સાથે સાથે દીકરીઓને જ્યારે લગ્ન થાય ત્યારે એમનો જે કરિયાવર છે એ પણ એ પોતે પૂરી ન શકતા હોય તો આ ટ્રસ્ટ દ્વારા એમને પૂરવામાં આવે છે. અને સાથે સાથે જે ગાયો ગમે ત્યાં રખડતી હોય છે તો એ ગૌમાતા છે, આપણી પૂજનીય છે, તો એ વસ્તુને લઈને અમે ગૌધામ પણ કરવા જઈ રહ્યા છે. અને ખાસ કરીને મોટા વરાછા ખાતે જે દીકરી એજ્યુકેશન ટ્રસ્ટ ચાલુ કર્યું છે એની અંદર દીકરીઓને પાલનનો કોર્સ ફ્રી આપવામાં આવશે. અને કોઈ પણ મુશ્કેલી હશે, માનો કે કોઈ કેસ હશે પરણેલી દીકરી કે કુંવારી દીકરી, તો એને કેસને અમે શોર્ટ આઉટ એવી રીતે કરવા માંગીએ છીએ કે દીકરીઓ કોર્ટમાં ન જાય, પોલીસ સ્ટેશન ન જવું પડે અને એને શાંતિપૂર્વક અમે સુલેહ કરી શકીએ. દીકરીને લઈને મારો તમને એ પ્રશ્ન છે કે જે તમે દીકરી એજ્યુકેશન ટ્રસ્ટ ની આજે શુભ શરૂઆત કરી રહ્યા છો, તો તેમાં જ્ઞાતિ જાતિનો ભેદભાવ છે કે નથી અને સર્વે દીકરીઓને માન આપવામાં આવશે કે માત્ર કોઈ અન્ય સમાજ દ્વારા આયોજન છે? ના, એવું નથી. અમારે તો દીકરી દેવો ભવ એટલે અમે એને દેવી જ માનીએ છીએ. એટલે અમે લોકોએ તો બધાએ ચાલુ કર્યું છે, પરંતુ દરેક દીકરી છે એ પોતાની વાત અહીંયા રાખી શકે, કોર્સ શીખી શકે. હા, ચોક્કસ એવું છે, એવી બંધારણ છે કે જ્યાં દીકરીના મા બાપ પહોંચી શકતા હોય તો એ દીકરી માટેની, પણ જે દીકરીને પ્રોબ્લેમ છે, સમાજની કોઈ પણ દીકરીને પ્રોબ્લેમ છે એના માટે અમે ઊભા છીએ. હા રમેશ, આમાં જ્ઞાતિ જાતિ વાત નથી, આપણે તો દીકરી સર્વે પડી છે. ખૂબ ખૂબ ધન્યવાદ. મારું નામ ડોલીબેન મહેશભાઈ માધવાણી છે. હા, તમે દીકરી એજ્યુકેશન ટ્રસ્ટમાં કઈ રીતે સહમત છો અને તમે કઈ કઈ પ્રવૃત્તિ સાથે જોડાયેલા છો અથવા જોડાવાના છો? અત્યારે 5 વર્ષથી હું ડોલીબેન પાસે આગળ શીખું છું. મને એને ફ્રીમાં શીખવાડ્યું હતું અને મને ક્યારેય કોઈ પણ પ્રવૃત્તિ ક્યારેય પણ જરૂર પડે તો મારી સાથે હંમેશા ઉભેલા હોય એ અને એમના હસબન્ડ બંને. જ્યારે જરૂર પડે અને એની ટાઈમ અડધી રાતે હું ફોન કરું કે મારે જરૂર છે તો મારી પાસે આવી ઊભા રહે છે. હા, કેટલા સમયથી તમે આમાં જોડાયેલા છો? છેલ્લા 5 વર્ષ. હા, તમને કઈ કઈ પ્રવૃત્તિ વિશે જણાવવામાં આવ્યું છે અને ખરેખર દીકરી તુલસીનો ક્યારો હોય છે તો એ વિષયમાં તમે એક દીકરી છો તો તમારું શું કહેવું છે? ખરેખર જો દીકરી ચાહે તો બધું જ કરી શકે છે. જે એને જરૂર હોય એ બધી વસ્તુ સમાજમાં એ કરી શકે અને પોતાનું સ્થાન પોતાની જાતે જ બનાવી શકે છે એવું મને અહીંયાથી શીખવાડવામાં આવ્યું છે અને હું છેલ્લા 5 વર્ષથી મારી જાતે મારું ઘર ચલાવી શકું છું. બહુ સરસ, ખૂબ ખૂબ ધન્યવાદ. આભાર.